પ્રાથમિક શાળા. મારું નામ છે સંતોષ ભાઈ સોલાભાઈ. હું તમને એક વાર્તા કહીશ. એક મોટું જંગલ હતું. તે જંગલમાં એક બકરી રહેતી હતી. તેના 5 બચ્ચા હતા. તે બચ્ચાને એક દિવસ તે ઘરમાં રાખીને ગઈ. તે બકરી કહે, તમારે અહીંયા જ રહેવાનું અને હું તમને કહીશ ત્યારે જ દરવાજો ખોલવાનો, અને બીજો આવે ત્યારે જ દરવાજો નહીં ખોલવાનો, અને જો મારા પગ દેખવાના, મારા પગ ધોળા હોય છે. પછી ગઈ બકરી એને જમવાનું લેવા. પછી આવી એક શિયાળ. તે શિયાળે કહ્યું, દરવાજો ખોલો. તો પછી એમને અવાજ ઓળખી કાઢ્યો, તમે મારી માન નથી, તમે જાઓ અહીંયાથી એમ કહ્યું. પછી બકરી ચાલી ગઈ. એ શિયાળ જતું રહ્યું. પછી પાછું શિયાળ આવ્યું અને અવાજ બદલીને કહ્યું, દરવાજો ખોલો મારા છોકરાઓ, એમ કહ્યું. પણ બચ્ચા ચાલાક હતા. તેમને કહ્યું, એમને પગ જોયા, ત્યારે તમે મારી માં નથી, તમે જાઓ અહીંયાથી એમ કીધું. પછી શિયાળ પાછું આવ્યું ત્યારે એને થોડા લોટમાંથી પગ બોરીને આવ્યું. ત્યારે શિયાળ કહે, મારા બેટાઓ દરવાજો ખોલો. પછી એમને સાચું લાગ્યું, એટલા માટે દરવાજો ખોલી દીધો અને એ બચ્ચા અમને ખાઈ ગયું. પછી બકરી આવી અને તેમને કહ્યું. પછી એક બચ્ચું સતાઈ ગયું. તે બચ્ચું આવી ગયું અને તેમને કહ્યું, માં તેમને બધાને શિયાળ ખાઈ ગયું. તે પછી શિયાળને જોવા ગયા માં બેટાને. ત્યારે પછી શિયાળ ત્યાં એક પેડ તરે સૂતું હતું. ત્યારે માએ કહ્યું, બેટા જા તું અને સોય અને દોરો લઈ આવ. અને એની માએ થોડા પથ્થર જમા કર્યા. પછી જમા કરીને એનું પેટ ચીર્યું. પછી ચીરીને બચ્ચા કાઢીને એના માં પથ્થર ફરી દીધા અને ફરીથી સીવી દીધું. પછી ત્યારે શિયાળ ઉઠ્યું અને બહુ તરસ લાગી. ત્યારે એ પાણી પીવા ગયું અને નદીમાં તળાવમાં મરી ગયું.